અતુલભાઈ, ગઈકાલથી તમે જે ધરણા પર બેઠેલા છો, શું કહેશો? જે વડોદરા શહેરના જે ભક્તજનો છે એમની લાગણી દુભાઈ રહી છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરા શહેરમાં કૃત્રિમ તળાવો બનાવવામાં હતા. આ કૃત્રિમ તળાવની અંદર વડોદરા શહેરના ગણપતિ મંડળો તેમજ જે પણ ઘરે ગણપતિ દાદા બિરાજમાન હતા તેમને તમામ 10 દિવસ પૂજન અર્ચન કર્યા બાદ આ કૃત્રિમ તળાવમાં ગણપતિ દાદાની મૂર્તિઓ વિસર્જન કરી હતી. ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાએ જણાવેલ તે મુજબ આ તમામ મૂર્તિઓ જે હાલમાં છે તમામ મૂર્તિઓ ગણપતિ દાદાની દરિયા કિનારે વિસર્જન કરવાના હતા, પરંતુ આજે 2 મહિના થવાયા છતાં પણ આ મૂર્તિઓ અહીંયા અસ્તવ્યસ્ત હાલતમાં છે, તૂટેલી ફૂટેલી હાલતમાં છે. એક વડોદરા શહેરના નાગરિક તરીકે અને વડોદરા શહેરના હિન્દુઓ, ગુજરાતના હિન્દુઓને એક લાગણી દુભાઈ રહી છે. ત્યારે ગઈકાલે અમે 4 કલાકના અહીંયા ધરણા કર્યા હતા અને ચીમકી આપી હતી કે જો આ મૂર્તિઓનું વ્યવસ્થિત વિસર્જન નહીં થાય તો ઉપવાસ આંદોલન કરીશું. આજે જ્યારે અમે ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયાથી મૂર્તિઓ હટાવવાનું કામ શરૂ કર્યું છે. સાથે સાથે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજ દિન સુધી 2 દિવસથી અમારી કોઈ મુલાકાત લેવામાં નથી આવી. હિન્દુત્વની વાત કરનાર અહીંયા રાજકીય પક્ષ છે, સાથે વિપક્ષે પણ હજુ સુધી કોઈ અહીંયા મળવા આવ્યું નથી. અમે વડોદરા શહેરના એક નાગરિક વતી આજે વડોદરા શહેરના જનતાની જે લાગણી દુભાઈ છે તેને લઈને ઉપવાસ કરી રહ્યા છે. વડોદરા શહેરના મેયર, ચેરમેન અને કમિશનર સાહેબને અમારી નમ્ર વિનંતી છે, અમારું ઉપવાસ આંદોલન પતી જશે પરંતુ આ તમામ મૂર્તિઓ વહેલી તકે સારી જગ્યાએ વિસર્જન કરે તેવી અમારી માંગ છે.